આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા 14મી ડિસેમ્બરથી 13મી જાન્યુઆરી સુધી પાણીના કાપ બાબતેની જાહેરાત કરવામાં આવતા જ પહેલેથી જ પાણીની સમસ્યાથી હેરાન થઈ ગયેલા શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. જે પ્રમાણે જ પાલિકા તંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે ડિસેમ્બરથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પીવાની પાણીમાં કાપ મૂકવાની પ્રથા કાયમી બની ગઈ છે. નવસારી નગરપાલિકા દ્વારા જ લુન્સનીકુઈ ખાતે જ સરબતિયા તળાવ, ટાટા તળાવ અને થાણા તળાવમાં લગભગ 2.25 કરોડથી વધુના ખર્ચે જ વોટર લિંકિંગનું કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનાની કામગીરીના કરોડો રૂપિયાનો કોઈપણ જાતનો ફાયદો શહેરીજનોને મળ્યો નથી. ત્યારે જ્યારે આ ગત ચૂંટણીમાં આપવામાં આવેલી સોનેરી વચનોને કારણે ભ્રષ્ટ શાસકોની વાતમાં પણ આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. નવસારીના મતદારોએ 52માંથી 51 જેટલા ભાજપી નગરસેવકોને ચૂંટણી અને પાલિકામાં વહીવટ માટે મોકલ્યા છે, એટલે કે સત્તા સોંપી છે. ત્યારે નગરજનોએ ભાજપના પોતે ચૂંટેલા જે આ સેવકો છે તેમને જ પૂછવું પડશે કે પાલિકા દ્વારા પીવાનું મીઠું પાણી ક્યારે મળશે. પાણીનો કાપ એ શાસક પક્ષોની ટેવ છે. દર વર્ષે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આવે એટલે આ પીરિયડમાં નવસારી નગરપાલિકામાં પાણીનો કાપ સહન કરવો પડે છે. પ્રજાએ 3 તળાવને ઇન્ટરલિંકિંગ કરીને પ્રજાજનોને, ટેક્સ પેયરોને, નાગરિકોને, લોકોને પાણી મળી રહે એની વ્યવસ્થા કરવાની બહુ મોટી વાત કરેલી હતી નવસારી નગરપાલિકાના પૂર્વ શાસકોએ 2021 પહેલાં. 2021માં નવું ગઠન થયું ત્યારે પણ આ ઇન્ટરલિંકિંગ કરેલી જે યોજના છે એમાં નીચે પ્લાસ્ટિક પાથરીને પાણીને સ્ટોર કરવાની વાત આવી, લોકો સુધી પાણી નિયમિત સરળતાથી સ્મૂથલી મળી રહે એની વાત કરીને લાખો કરોડો રૂપિયા એક જ મિનિટમાં ભારત માતા કી જય કરીને ટેન્ડર પસાર કરી દેવાનું, ટેન્ડર મંગાવીને કામ કરી દેવાનું. પણ રિઝલ્ટ, બેનિફિશિયરી જે પાણીનો વેરો ચૂકવે છે તે લોકોને, નલ સે જલની યોજનાની વાત જે સરકાર કરે છે તે નગરપાલિકા નવસારીમાં નિષ્ફળ ગઈ છે. ઠેર ઠેર તળાવની અંદર જળકુંભી, ગંદકીનું સામ્રાજ્ય છે. પ્રજાના પરસેવાના નાણાં, જે ટેક્સના પૈસા, જે સ્વભંડોળ નગરપાલિકાનું લોકોના પૈસામાંથી ઊભું થાય છે એનો દુર્વ્યય થાય છે, ખુલ્લો ભ્રષ્ટાચારની ગંધ આવે છે. અને મારું એવું માનવું છે કે 52માંથી 51 ચૂંટાયેલા શાસકોની પણ આંખ ઉઘડતી નથી, કારણ કે એ લોકો દરેક જણ પોતપોતાના બંગલામાં રહે છે, પોતાનું બોરિંગ છે, એટલે એમને શું પડેલી. જલ જીવન હૈ, પાણી એ પ્રાથમિકતા છે જીવનની, પાણી એ ઓક્સિજન છે. એ પાણીની આજે કાપ મૂકવાની સ્થિતિ નવસારી નગરપાલિકામાં આવી જાય એ બહુ નિંદનીય છે, દુઃખદ છે. નવસારી વિજલપોર નગરપાલિકા હાલે પાણીની અછત છે કે 30 દિવસ ને એનું મેન્ટેનન્સ ચાલે, ઉકાઈ ડેમમાંથી પાણી કાપ છે. એટલે હમણાં થોડી અમને જેમ જ છે, અમારે 3 બોર ચાલે છે, તળાવ છે, હમણાં હસાપોરમાંથી પાણી લાવવાનો પ્રયત્ન ચાલુ છે. આજે કદાચ એ ચાલુ થઈ જશે, દેસાઈ તળાવ ફૂલ થશે અને ત્યારબાદ આપણે દુધા તળાવ પણ ફૂલ કરવાની તજવીજ ચાલુ છે. 3 તળાવમાં 1 સરબતિયા તળાવ અને 8 ટાટા તળાવ, એમાં થોડો પ્રોબ્લેમ છે. પાણી બે એક વાર ચેક કરવા મૂકવા, થોડી ગંદકીને લીધે થોડું થાય છે, સેટલ થતું નથી. એની તજવીજ ચાલુ છે અને જેમ સેટલ થાય એટલે આપણે એનું પરિપૂર્ણ કરીશું. આપણે 99% સરબતિયા તળાવના પ્રયત્ન કરીએ છીએ. હવે થોડો પાણીનો પ્રશ્ન તો રહેશે જ મારા ભાઈ, કે થોડું પાણી મેન્ટેનન્સ પર આપણે જે આપવું જોઈએ એ પ્રમાણે થતું નથી, કેમ કે સરબતિયા તળાવ થોડું ગંદકી ના અભાવે, દેસાઈ તળાવ થોડું ગંદકી ના અભાવે. અને પાણી આપણે મેડિકલ ટેસ્ટ માટે 2-3 વખત મોકલાવ્યું છે પણ ટેસ્ટ ક્રિએશન થતું નથી. એમાં તો તમને કીધું તેમ પાણીનો કાપ હોય છે, પછી અછત હોય એટલે આપણે કાપ મૂકવો પડે. કેનાલના પ્રોબ્લેમને લીધે આ થાય, કેનાલ મેન્ટેનન્સ થાય છે ઉનાળા દરસિત બરાબર, ઉનાળામાં 99% કાપ પાછો રહેશે જ, કારણ કે પાણીની અછત થઈ જશે ત્યારે. પણ હમણાં કેનાલ મેન્ટેનન્સ થાય છે, ચોમાસા પછી કેનાલ મેન્ટેનન્સ ક્યાંય થાય છે. તમને કીધું તેમ તળાવ 2 ખાલી, 1 તો ચાલુ છે બરાબર છે, 1 સરબતા તળાવ ને આયુર્વાદ તળાવ, ગંદકી ન અભાવે એને આપણે મેન્ટેનમાં પાણીને ટેસ્ટ માટે મોકલાવી, પાણી ભર્યા છે 2 વખત આપણે પ્રયત્ન કર્યા છે પણ પાણીના થોડા ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે આપણે મુલતવી રાખ્યું. 30 તારીખ પછી આપણે પાછું ફૂલ પાણી ચાલુ કરી નાખશું. મેં તમને કીધું તેમ 30 તારીખ પછી પાણી પાછું ચાલુ, કેનાલ ચાલુ થાય છે એટલે આપણે કેનાલમાંથી પાછું પાણી ચાલુ કરી નાખ્યું. વર્ષોથી છે મારા હાથમાં આવ્યું ત્યાંથી મેન્ટેન કરવાનું ચાલુ કર્યું છે. હમણાં તમને ખ્યાલ હશે 10000 ટેકરી માની જેટલા ભાગમાં જે જૂના પ્રશ્નો હલ કરવાની ટ્રાય કરી છે ને 10000 ટેકરીમાં પેલું તળાવ છે, આપણે એને આપણે તળાવડીને આપણે મેન્ટેન કરીને ત્યાંય પાણીનું એક આયોજન કરીએ છીએ કે તળાવ પણ આપણે કમ્પ્લીટ થાય ને ત્યાંથી 10000 ટકને પાણી મળે એવી પણ આપણે પ્રયત્ન જાળવી છે. હા, એ જૂની લાઈનો ઘણી તૂટે છે, ડેમેજ થાય છે, તેને જે હોય છે એની આપણે હમણાં પ્રોક્ટેસ ચાલુ છે. અને આ લાસ્ટ ટાઈમ લગભગ વિથિન 2 વીકથી આપણે એની બધી ટેસ્ટિંગ માટેની જે ગટરોથી માની ડ્રેનેજ જૂની જે જૂની પાઇપલાઇનો બધી નવી કરવાની તજવીજ ચાલુ છે હાલ.